નમસ્કાર દોસ્તો એમએસ ડબલ્યુની યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું ગ્રામ સેવક એગ્રીકલ્ચર ભાગ ચોવીસમાં જઈશું જો તમે આગળના વિડીયો ના જોયા હોય તો જોઈ શકો છો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઇક શેર જરૂર કરજો કારણ કે અવનવા વિડીયો આપણે આપણી ચેનલ પર લઈને આવીશું ચલો વિડીયો શરૂ કરીએ આજ પહેલો પ્રશ્ન છે ભારતમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તો જવાબ મિત્રો આવશે ઓગણીસો ઓગણત્રીસમાં સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી મિત્રો આ પ્રશ્નોમાં જરૂર ધ્યાન રાખજો કારણ કે નવા જ પ્રશ્નો છે બીજો પ્રશ્ન આપણે જોઈએ ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન ટીક થીયા સિસ્ટમ કઈ હતી તો જવાબ મિત્રો આવશે ત્રણ બાય વીસ મી તારીખે ઇન ઇન્ડિગોની ખેતી કરવી નેક્સ્ટ પ્રશ્ન છે માટીના વૈજ્ઞાનિક અભ્યાસ તરીકે કોને ઓળખવામાં આવે છે જવાબ મિત્રો આવશે પેટોલોજી નેક્સ્ટ પ્રશ્ન છે ભારતમાં કપાસ ઉગાડવાનું સૌથી વધુ મોટું રાજ્ય કયું છે કે કપાસ સૌથી વધારે કયા રાજ્યમાં ઉગાડવામાં આવે છે તો જવાબ મિત્રો આવશે ગુજરાત નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી કયું ભારતનો રોકડી પાક નથી કારણ કે આના અંદર વિકલ્પો આપેલા છે તો આપણા વિકલ્પોને ડાયરેક્ટ જવાબ જોઈશું જવાબ આવશે શેરડી જે રોકડીયો પાક નથી આપણે વિકલ્પો જોઈએ પછી જવાબ આપીશું શેરડી કાજુ તમાકુ અને ધઉં જવાબ આવશે મિત્રો ધઉં કારણ કે શેરડી કાજુ તમાકુ જે રોકડી પાક હોય છે અને ધઉં ચાર પાંચ મહિને પાકે છે એટલા માટે રોકડીયો પાક નથી ગણવામાં આવતો નેક્સ્ટ પ્રશ્ન છે ખાદ્ય અનાજ માટે ન્યૂનતમ સપોર્ટ ભાવ વર્ષમાં રજૂ કરવામાં આવ્યો હતો કયા વર્ષમાં રજૂ કરવામાં આવ્યો હતો મિત્રો જવાબ આવશે ઓગણીસો ચોસઠમાં ભાવ રજૂ કરવામાં આવ્યો છે જે એમએસપી દ્વારા રજૂ કરવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન છે કયા યોજના હેઠળ સરકારે કૃષિ વ્યૂહરચના રજૂ કરી જેણે લીલી ક્રાંતિનો જન્મ આપ્યો જવાબ મિત્રો આવશે ત્રીજી પંચવર્ષીય યોજના દ્વારા રજૂ કરવામાં આવી હતી અને લીલી ક્રાંતિ ત્યારે થઈ હતી ત્રીજી પંચવર્ષીય યોજના રજૂ કરી ત્યારે થઈ હતી નેક્સ્ટ પ્રશ્ન છે ભારતમાં ભારત સરકાર દ્વારા પ્રોત્સાહિત રાષ્ટ્રીય બાગાયતી મિશન એન એચ એમ કઈ પંચવર્ષીય યોજના હેઠળ શરૂ કરાઈ હતી તો જવાબ મિત્રો આવશે દસમી પંચવર્ષીય યોજના નેક્સ્ટ પ્રશ્ન છે રાષ્ટ્રીય વાંસ મિશનની શરૂઆત બે હજાર છ અને સાતમાં કરવામાં આવી હતી તો જવાબ મિત્રો આવશે કેન્દ્રીય પ્રાયોજિક યોજના દ્વારા કરવામાં આવી હતી નેક્સ્ટ પ્રશ્ન છે સીસીએસયુ એચ યુ હિંસા કેન્દ્ર દ્વારા કયા સીડિંગ અને ખાતર એપ્લિકેશન સાધનો બનાવવામાં આવ્યા છે જવાબ મિત્રો આવશે ટ્રેક્ટર દોરીલા વાવેતર નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી કયા રાજ્યએઝાવર્ગ સેન્ડિંગનો વિકાસ કર્યો તો કૃષિ માટે માર્કેટિંગમાં એક નવી મોડલ જેમાં ગ્રાહકોને ખેતી પેદાશોની સીધી વેચાણ સામેલ છે જા મિત્રો આવશે તમિલનાડુમાં આ બધું કાર્ય કરવામાં આવ્યું હતું નેક્સ્ટ પ્રશ્ન છે હરિયાણામાં હરિયાણા રાજ્યના ખાર વિસ્તારમાં ઉગાડવા માટે નીચેની ચોખાની કઈ જાત ભલામણ કરાશે તો જવાબ મિત્રો આવશે એચ કે આર એકસો છવ્વીસ જે હરિયાણા રાજ્યમાં ઉગાડવામાં આવે છે ચોખાની જાત હોય છે એ નેક્સ્ટ પ્રશ્ન છે જવાહર અંબરને મકાઈની મહત્વપૂર્ણ અને સારી જાતો માનવામાં આવે છે જવાબ મિત્રો આવશે જાત પ્રોટીન મકાઈ નેક્સ્ટ પ્રશ્ન છે એરી પ્લાન્ટમાં ખવડાતા એરી એરિસ્બન્સ એરી રેશમ માટે નીચેના કયા રાજ્યોમાં ઉછેર થાય છે જવાબ મિત્રો આવશે પશ્ચિમ બંગાળમાં ઉછેર કરવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન છે ઇન્ફોમેટિક્સ ઇન એગ્રિકલ્ચર શીર્ષક હેઠળ કઈ સંસ્થાએ દ્રાક્ષના નિષ્ણાત સિસ્ટમ કોબી જંતુ નિષ્ણાત વિકસાવી છે તો જવાબ મિત્રો આવશે ભારતીય બાગાયતી સંશોધન સંસ્થા જે આઈઆઈએચઆર બેંગ્લોરમાં આવેલી છે નેક્સ્ટ પ્રશ્નની આપણે વાત કરીશું મિત્રો ડેટાની નીચેના કયા ભારતીય જાતિઓ છે તમે માંસ અને કાર્પેટ નવા ઉત્પાદન માટે સૂચન કરશો તો જવાબ મિત્રો આવશે માંડ્યા નેક્સ્ટ પ્રશ્ન છે આ શ્રેષ્ઠ આ એક શ્રેષ્ઠ મરદા ફીટ સામગ્રી છે અને તેમાં પ્રાણી પ્રોટીનનો સારો સ્ત્રોત છે કારણ કે તેમાં ચોત્રીસથી પાંત્રીસ ટકા પ્રોટીન હોય છે તો જવાબ મિત્રો આવશે ફિશ મિલ નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી કયા દેશમાં લિટર બીટ ફાર્મ ગેટ દૂધનો ભાવ સૌથી વધુ જોવા મળે છે કારણ કે વિશ્વમાં સૌથી વધારે દૂધનો ભાવ ક્યાં જોવા મળે છે તો જવાબ મિત્રો આવશે યુએસએ નેક્સ્ટ પ્રશ્ન છે સૂટ અને ફળોના બોરસ જાટ્સ સ્પાઈર જીવાતો અને પાંદડા રો રોલરો નીચેનામાંથી કયા વનસ્પતિ પાકોના મુખ્ય વિજાતુ છે તો જવાબ મિત્રો આવશે ઓકેરા કે ભીંડી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે જીવાણના પાકના નીચેના કયા જીવાતોના લાર્વા છોડને વધારી કાપીને મૃત્યુ પામે છે તો જવાબ મિત્રો આવશે સ્ટેમ બોરર નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ મિત્રો નીચેના પૈકી કયું પ્રાણી સ્ત્રોત નથી તો જવાબ મિત્રો આવશે આકાશ પાણીમાંથી વરાળ બનાવવાની ક્રિયાને શું કહે છે જવાબ આવશે બાષ્પીભવન પાણીના વાયુ સ્વરૂપે શું કહે છે તો જવાબ મિત્રો આવશે વરાળ વરાળને બીજા કયા નામે ઓળખવામાં આવે છે જવાબ મિત્રો આવશે બાષ્પીભવનના નામે ઓળખવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન છે દરિયાના ખારા પાણીમાંથી બનતી વરાળમાં શું હોય છે જાબ મિત્રો હશે શુદ્ધ પાણીની બાષ્પીભવન નેક્સ્ટ પ્રશ્ન છે પાણીની વરાળમાંથી વાદળ બાંધવાની શાની જરૂર છે જાબ મિત્રો હશે ધૂળના રચનોની જરૂર હોય છે નેક્સ્ટ પ્રશ્ન છે પાણીની વરાળ ઠંડી પડી પાણીના ટીમ્પામાં રૂપાંતર થવાથી ક્રિયાને શું કહે છે જાબ મિત્રો હશે ઠારણ ક્રિયા કઈ પદ્ધતિ દ્વારા પાણીના ખૂબ જ વધુ જથ્થાનો સંગ્રહ કરી શકાય છે જા મિત્રો છે ડેમ દ્વારા નેક્સ્ટ પ્રશ્ન છે ગામમાંથી નદી પસાર થતી નથી હોય તો જળ સંગ્રહ કઈ રીતે શરૂ કરવો જોઈએ તો જા મિત્રો છે તળાવ બાંધીને નેક્સ્ટ પ્રશ્ન છે રિચાર્જ પદ્ધતિથી નીચેનામાંથી સામા પાણી સ્તર ઊંચું લાવી શકાય છે જવાબ મિત્રો આવશે કુવા નેક્સ્ટ પ્રશ્ન છે ઠારણ ક્રિયા બીજા કયા નામે ઓળખવામાં આવે છે જવાબ મિત્રો આવશે ધનિભવન નેક્સ્ટ પ્રશ્ન છે પાણીનો સૌથી મુખ્ય સ્ત્રોત કયો છે જવાબ મિત્રો આવશે વરસાદ પાણી આપણને જ્યાંથી મળે તેને શું કહેવામાં આવે છે જવાબ આવશે જળ સ્ત્રોત નીચેનામાંથી પાણી બચાવવા માટે કહેવત કઈ છે તો જળ બચાવો અને જીવન જળે જીવન કારણ કે જળ જીવન પાણીની સૌથી મોટી કહેવત કહેવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન છે વરસાદના પાણીને વહી જતું અટકાવી તેનો સંગ્રહ કરવો તેને શું કહે છે જવાબ મિત્રો આવશે સંચય નેક્સ્ટ પ્રશ્ન છે પાણી દૂષિત થવાની ક્રિયાને શું કહે છે જવાબ મિત્રો આવશે જળ પ્રદૂષણ નેક્સ્ટ પ્રશ્ન છે નાના પાણીમાંથી બાષ્પીભવન દ્વારા વાદળ બનીને તે જ પાણીને પૃથ્વી પર વરસાદ સ્વરૂપે પાછું ફરે છે તેને શું કહેવામાં આવે છે જાબ મિત્રો આવશે જળચક્ર નેક્સ્ટ પ્રશ્ન છે આમાંથી કઈ રીતે જ સંચય ન કરી શકાય જવાબ મિત્રો આવશે કૂવામાંથી પાણી કાઢીને નેક્સ્ટ પ્રશ્ન છે વાદળામાંથી વરસાદ ક્યારે પડી જવાબ મિત્રો આવશે પાણીના ઠંડા પડતા ટીપા મોટા બને ત્યારે ધન્યવાદ દોસ્તો આટલું જ અને અમારી ચેનલને સપોર્ટ કરો અને ટૂંક જ સમયમાં આપણે ઓનલાઈન એક્ઝામ આપણે લઈશું તો ચેનલને સપોર્ટ કરો અને વધારે મિત્રોને જોડો તો આપણને સફળતાપૂર્વક ઓનલાઈન એક્ઝામ લઈ શકીએ તો જય હિન્દ જય ભારત